નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સમયને આ રીતે સાધો. સમય વિશે કહેવાય છે કે તે ઝડપથી ઉડી જાય છે, તેનો ચહેરો કોઈ જોઈ શકતું નથી, કારણ કે તે નિરંતર આગળ વધતો જ રહે છે. તે પાછું ફરીને જોતું નથી, તેના માથાથી પાછળ વાર હોય છે. જો કોઈ ઈચ્છે તો તે વારને પકડીને સમયની સાથે ચાલી શકે છે. સમય કોઈની રાહ જોતો નથી, તે લોકો તેની સાથે ચાલતા નથી, તેઓ જીવનની યાત્રામાં પાછળ પડી જાય છે અને તેઓ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. દરેક જણને 24 જ કલાક મળે છે. કેટલાક લોકો એટલા સમયમાં આશ્ચર્યજનક કાર્યો કરી નાખે છે, ત્યારે કેટલાક સમયના અભાવના રોજના રડે છે. આની પાછળનું સત્ય સમયની પાલન તથા સદુપયોગ છે. બેદરકાર વ્યક્તિઓના હાથમાંથી સમય જે રીતે મુઠ્ઠીમાંથી રેતી સરી જાય છે, એ રીતે સરી જાય છે. સજાગ વ્યક્તિઓ એક એક ક્ષણનો ઉપયોગ કરીને જીવનમાં સફળ તથા સુખી બને છે. એ માણસ સમયનું મૂલ્ય જાણતો નથી, તે સમયના અભાવની ફરિયાદ કરતો રહે છે અને જીવનમાં નિષ્ફળતા હંમેશા રહે છે. સમયનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવા માટે કેટલાક સૂત્રોનું જ્ઞાન હોવું જરૂરી છે. એમાં કાર્યની પ્રાથમિકતાની સમજ હોવી મહત્વની છે અને પોતાના જીવનનું એક લક્ષ્ય હોવું અનિવાર્ય છે. કાર્યોને 4 કક્ષામાં વહેંચી શકાય છે. પહેલા મહત્વના અને તાત્કાલિક કરવા જેવા કાર્યો, તેમને સમય વેડફ્યા વગર વહેલી તકે પૂરા કરવા પડે છે. બીજા પ્રકારના કાર્ય ઓછા મહત્વના તથા થોડાક સમય પછી કરીએ તો ચાલે એવા હોય છે. ત્રીજા કાર્યના પ્રકારના કાર્યો તાત્કાલિક કરવા પડે છતાં બહુ મહત્વના ના હોય, તેમને પોતાના સાથે કે સહયોગીને સોંપી શકાય છે. ચોથા પ્રકારના કાર્યો જે બહુ મહત્વના કે તાત્કાલિક કરવા પડે એવા હોતા નથી, જ્યારે સમય મળે ત્યારે તેમને કરી શકાય છે. જે લોકો આળસ પ્રમાદના કારણે જરૂરી કાર્યોને સમયસર કરી શકતા નથી, તેઓ હંમેશા હેરાન પરેશાન રહે છે અને અંતે સમયને કાર્ય પૂરું કરવા માટે ખોટી દોડાદોડી કરે છે. કેટલાક લોકો બહુ જરૂરી ના હોય એવા કાર્યોને પ્રાથમિકતા આપે છે અને લીધે મહત્વના કાર્યો રહી જાય છે. એના પરિણામે છેલ્લે ઘડીએ માણસ તણાવ અનુભવે છે અને ઉતાવળમાં કાર્ય કરવાના કારણે તેને સારી રીતે પૂરી કરી શકાતું નથી. આથી સમયને સાધવા માટે નીચેના મુદ્દાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. પહેલું, પ્લાનિંગ. શરૂઆતમાં પ્લાનિંગ કરવામાં ભલે થોડોક સમય લાગે, પરંતુ પછીથી તે સમયની બચત કરવામાં ઉપયોગી થાય છે. યોજના બનાવીને કામ કરવાથી સમયનો બગાડ થતો નથી અને મહત્વના કાર્યોને સમયસર પૂરા કરવામાં અનુકૂળતા રહે છે. આમ ઓછા સમયમાં વધારે કાર્ય કરવા માટે પ્લાનિંગ જરૂરી છે. બીજું, ચાર્ટ બનાવીને તેનો અમલ કરવો. ચાર્ટ બનાવીને કાર્ય કરવાથી કેટલું કામ થયું અને હજુ કેટલું બાકી છે તેની આપણને ખબર પડે. દૈનિક કે સાપ્તાહિક કાર્યોમાં થયેલી પ્રગતિનો ખ્યાલ આવે છે. જો કોઈ મહત્વનું કાર્ય રહી ગયું હોય તો ચાર્ટ ઉપરથી તેની ખબર પડે છે. ત્રીજું, એકાગ્રતા. પોતાના લક્ષ્યમાં કેન્દ્રિત રહેવું તે બહુ અગત્યની બાબત છે. કાર્યમાંથી વિચલિત કરનારા અનેક પરિબળો ઉભા થાય છે, એમ છતાં એકાગ્રતા તથા દ્રઢતાપૂર્વક પોતાના કાર્યને તથા લક્ષ્યને વળગી રહેવામાં આવે તો કાર્યમાં તારી સફળતા મળે છે અને આપણો ઉત્સાહ વધતો જાય છે. ચોથું, એક અવર્ષ. જ્યારે આપણું તન તથા મન પ્રફુલ્લિત હોય, ચિત્ત શાંત તથા એકાગ્ર હોય, એવા સમયને તુચ્છ કાર્યોમાં બરબાદ ન કરો. એવી ઉત્તમ સ્થિતિમાં ઓછા સમયમાં વધારે કામ કરી શકાય છે. તેથી એ વખતે જે કાર્યો મુશ્કેલ લાગતા હોય તે પૂરા કરી લેવા જોઈએ. સમય પ્રબંધનની દ્રષ્ટિએ આ મહત્વની બાબત છે. પાંચમું, શરૂઆત નાના તથા સરળ કાર્યોથી કરો. જો અનેક કાર્યો કરવાના હોય અને ક્યાંથી શરૂઆત કરવી એની સમજ ન પડતી હોય તો જે સરળ નાના તથા રસપ્રદ હોય એવા કાર્યો પહેલાં કરો.
એવું કરવાથી જલ્દી સફળતા મળે છે અને આપણી આશા તથા ઉત્સાહમાં વધારો થાય છે. પછી મોટા તથા અઘરા કાર્યો કરવા માટેની મનોભૂમિ બની જાય છે. છઠ્ઠું, નવરાશના સમયનો સદુપયોગ કરો. જ્યારે કોઈની રાહ જોયાતા હોય, ટ્રેનમાં મુસાફરી કરતા હોય, ત્યારે જો આપણે ઈચ્છીએ તો એ સમયનો સદુપયોગ કરી શકાય. જે કાર્યો ત્રીજી કે ચોથી શ્રેણીના હોય, એવા કાર્યોને એ સમય દરમિયાન કરવા જોઈએ. સમયને નષ્ટ કરનારા પરિબળો. સમયના સદુપયોગની સાથે સાથે આપણા મૂલ્યવાન સમય કઈ નકામી બાબતોમાં નષ્ટ થઈ રહ્યા છે એનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. પહેલું, સોશિયલ મીડિયા. આ આજની હકીકત છે કે મોટાભાગના લોકોનો ઘણો સમય સ્માર્ટફોનની પાછળ બરબાદ થતો હોય છે. ફોનનો જરૂર પૂરતો જ ઉપયોગ કરો. ફોન પર આવતા સંદેશાઓને વાંચવાનો એક સમય નક્કી કરવો જોઈએ. આખો દિવસ ફોનને વળગી રહેવું ન જોઈએ. બીજું, ગપ્પા મારવા. આ પણ સમયને બરબાદ કરનારું એક મોટું પરિબળ છે. જ્યારે મિત્રોની મહેફિલ જામે છે ત્યારે ગપ્પાબાજીમાં અને ખોટી ચર્ચામાં કેટલો સમય વીતી ગયો તેની ખબર પડતી નથી. તેથી આવી મહેફિલોમાં ન જવું એ જ યોગ્ય છે. ત્રીજું, વારંવાર એક જ ભૂલનું પુનરાવર્તન કરવું. એક જ ભૂલ વારંવાર કરવાથી પણ આપણો ઘણો સમય નષ્ટ થાય છે. એનાથી આપણામાં નકારાત્મકતા આવી જાય છે. વ્યક્તિ માટે નકારાત્મક વિચારો ખૂબ હાનિકારક છે. નકારાત્મક વિચારોમાંથી બહાર નીકળવું અત્યંત જરૂરી છે. તેમાંથી બહાર નીકળવાથી નવી શક્તિ, ઉત્સાહ તથા વિશ્વાસ જાગૃત થાય છે. ચોથું, એક સાથે અનેક કાર્યો કરવા. આવું કરવાથી કામનું ભારણ વધી જાય છે અને જે મુખ્ય કાર્ય હોય તે સારી રીતે પૂરું થઈ શકતું નથી. આથી કાર્યોને પ્રાથમિકતા ધોરણે એક પછી એક હાથ ધરવા જોઈએ. એક સાથે અનેક કાર્યો કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. પાંચમું, પરફેક્શનની ઈચ્છા. પોતાનું કાર્ય ઉત્તમમાં ઉત્તમ રીતે કરવું તે એક સારી બાબત છે, પરંતુ સમય પ્રબંધમાં તે અવરોધરૂપ પણ બની શકે છે. જ્યારે આપણી અપેક્ષા પ્રમાણે કામ થતું નથી ત્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ અને પછી આપણા પ્રયાસોમાં શિથિલતા આવી જાય છે. છઠ્ઠું, અનિયમિત જીવનશૈલી. સમય પ્રબંધનમાં આ બાબત પણ ખૂબ અવરોધરૂપ છે. સુવા અને જાગવાનો સમય નક્કી ના હોય, આહાર વિહાર તથા જીવનચર્યા અસ્તવ્યસ્ત હોય તો એવી બગડી ગયેલી જીવનશૈલીની અસર આપણા માનસિક સંતુલન પર થાય છે. એના લીધે કોઈ પણ કાર્ય સમયસર પૂરું થઈ શકતું નથી. પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી. જય ગુરુદેવ, જય ગુરુદેવ.